એટલે આજથી ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વેક્સિનની શરૂઆત છે અને અમે દરેક જિલ્લાની અંદર આ રીતે વ્યવસ્થા કરી છે અને અમે જે ડીજી ઓફિસના સિનિયર અધિકારી અને અન્ય કલેક્ટરશ્રી અને અન્ય જે છે એ લોકો અહીંયા વેક્સિન લેશે અને એ રીતે દરેક જિલ્લાની અંદર પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે ડિસ્ટ્રિક્ટ છે એની અંદર સુપ્રિન્ટ ઓફ પોલીસ અને કલેક્ટરશ્રી મળીને વેક્સિન લેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જે મોટા શહેરો છે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ વગેરે ત્યાં મ્યુનિસિપલ કમિશનર અને કમિશનર ઓફ પોલીસ સાથે મળીને એ લોકો વ્યવસ્થા ગોઠવેલી છે અને લગભગ 25% જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આજના દિવસમાં અમે પૂરા કરવા માંગીએ છીએ આખા રાજ્યમાં અને લગભગ 4-5 દિવસમાં કાર્યવાહી અને કામગીરી બધી પૂરી થઈ જાય અને બધા અધિકારીઓ કર્મચારીઓને લાગી જાય એ રીતની વ્યવસ્થા ગોઠવેલી છે અને કુલ જે છે લગભગ 1,00,000થી ઉપર પોલીસ કર્મીઓ છે અને એની અંદર હોમગાર્ડ, જીઆરડી, સિવિલ ડિફેન્સ એનું પણ સમાવેશ થાય છે અને જેલ સ્ટાફ પણ છે એટલે બધા મળીને જે છે 1,00,000-2,00,000થી ઉપર થાય છે. એમાં 1,00,000 જેટલા પોલીસ કર્મીઓ છે તો આ 4-5 દિવસની અંદર જે છે આ કાર્યક્રમ આપણે પૂરું કરી દેવાનું છે અને આજરોજ જે છે કારણ રવિવારનું દિવસ છે એટલે આ સવારે 10 વાગ્યાથી અહીંયા ગોઠવેલું છે. તમે લોકો જોતા હશો કે લગભગ 20-25 અધિકારીઓ તો ઓલરેડી લઈ ચૂક્યા છે અને ડીજી ઓફિસના અમારા ઓફિસના બીજા અધિકારીઓ અત્રે હાજર છે અને અત્યારે હું હવે વેક્સિન લેવા જઈ રહ્યો છું. ના એટલે એવું કોઈ માહોલ નથી, બધાને સૂચના આપી દેવામાં આવેલ છે અને બધા લઈ રહ્યા છે. અત્યારે સમાચાર ઘણા જિલ્લાથી આવી પણ ગયા છે, દાખલા તરીકે પંચમહેલમાં સુપ્રિન્ટ ઓફ પોલીસ છે, રેન્જ આઈજી છે, કલેક્ટરશ્રી છે, એમને લઈ લીધું છે અને બીજા જિલ્લાઓમાં પણ અત્યારે આ કામગીરી ચાલુ છે અને કોઈ એમાં ભયની કોઈ જરૂરત નથી કારણ કે હેલ્થ વર્કર લગભગ 2,00,000થી ઉપર તો લઈ ચૂક્યા છે અને કોઈ આડી અસર વગેરે એમાં છે નહીં અને લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ અમે પણ પહેલાં લઈ રહ્યા છીએ તાકે બધા કર્મચારીઓ અધિકારી જે છે શાંતિથી લઈ શકે એટલે એમાં કોઈ ચિંતાની કોઈ બાબત નથી અને હું પણ અત્યારે લેવા માટે જઈ રહ્યો. એટલે હવે આ લગભગ 9-10 મહિનાથી આ જે પ્રોબ્લેમ ચાલતું હતું તો હવે એનું અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે આ જે કોવિશિલ્ડની જે વેક્સિન અને બીજી વેક્સિન અવેલેબલ થઈ ગઈ છે અને એ અમે લઈ રહ્યા છીએ અને 28 દિવસ પછી જે છે સેકન્ડ ડોઝ એની આપણે લેવાની છે અને એના 14 દિવસ સુધી પછી એનું ઇફેક્ટ જે છે એ થશે. એટલે ત્યાં સુધી તો ખાસ કરીને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે આપણે ચાલુ રાખવાનું છે, મતલબ માસ્ક પહેરવાનું, ભીડભાડમાં નહીં જવાનું અને વેક્સિન જે છે એ પછી અસર કરશે એટલે ત્યાં સુધી કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે એ જરૂરી છે અને તેના પછી પણ જે છે એ તો બિહેવિયર તો રાખવું જ પડશે એટલે આ પ્રકારની વ્યવસ્થા.